પહેલાના વિડીયોની અંદર આપણે ભૂપૃષ્ઠના મુખ્ય ત્રણ વિભાગો છે તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે વાત કરવી છે તટીય મેદાનોની, જેને આપણે દરિયા કિનારાના મેદાનોના નામથી પણ ઓળખીએ છીએ. આ જે દરિયા કિનારાના મેદાનો છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો છે. તેના બંને ભાગની અંદર એટલે કે કચ્છથી શરૂ કરી અને કેરળ સુધી, અને બીજો જે ભાગ છે તે કેરળથી શરૂ કરી અને ઓડિશા સુધી નાની સાંકળીના પટ્ટીના ભાગ સ્વરૂપે એ પથરાયેલ છે. ગુજરાતની અંદર આ વિસ્તાર દરિયા કિનારો છે એ થોડો વિસ્તૃત છે, અને ગોવાથી શરૂ કરી અને કેરળ સુધીનો જે સાંકળો ઉખળ ધબળ જેવા પ્રકારનો ઊંજો નીજો જે દરિયા કિનારો છે એ કિનારાને મલબાર કિનારાના નામથી ઓળખવામાં આવે છે. પશ્ચિમ તટીય મેદાની વિસ્તારોની અંદર જે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશવાળી નદીઓ છે એ નદીઓ છે તે મોટા પ્રમાણની અંદર વિવિધ પ્રકારની ખાડીઓનું નિર્માણ કરે છે, અને આ ખાડીઓ છે તે સમુદ્ર તળના ઊંચકાઓથી નિર્માણ પામેલી છે. આ દરિયા કિનારો છે તે મત્સ્ય ઉત્પાદન માટે ખૂબ જ મહત્ત્વની કહી શકાય એવી પ્રવૃત્તિ માટે ઉપયોગી સાબિત થયેલ છે. પશ્ચિમ કિનારાના જે મેદાનો છે ત્યાં ભારતના મહત્ત્વના કહી શકાય એવા કેટલાક મહત્ત્વના બંદરો પણ આવેલા છે, જેમ કે મુંબઈ, મારમાગોવા, આવા જુદા જુદા મુખ્ય કહી શકાય એવા બંદરો પણ આ પશ્ચિમ તટીય વિસ્તારની અંદર આવેલા છે. દક્ષિણ ભારતમાં કેરળ પાસે નાના મોટા આવા અનેક પક્ષીય જળ સર્જાયેલા છે, જેને બેક વોટરના નામથી પણ ઓળખીએ છીએ, અને કેરળના સ્થાનિક લોકો તેને કાયલના નામથી ઓળખે છે. આ ઉપરાંત કાવરી, કાવેરી, તુંગભદ્રા કે મહાનદી જેવી મહત્ત્વની નદીઓ છે એ પોતાની સાથે કાંપ લઈને ઢસડી જાય છે અને તે વિસ્તારની અંદર પાથરે છે. ત્યાં આ પ્રકારના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ફળદ્રુપ જમીનનું નિર્માણ થયેલ છે. દક્ષિણમાં આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો જે દરિયા કિનારો છે તે વિસ્તારના આપણે પ્રદેશોને એટલે કે દરિયા તટને એક કોરોમંડલ તટના નામથી ઓળખવામાં આવે છે.